સંજયભાઈ, આજે જે વિધાનસભામાંથી કોંગ્રેસના સભ્યો જે ગૃહત્યાગ કર્યો હતો, વોકઆઉટ કર્યું હતું, આખો ઘટનાક્રમ શું છે? વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે એની પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીના પ્રશ્નનો યોગ્ય ઉત્તર મળ્યો ન હતો. આથી તેઓ બેઠક છોડીને નીચે નીચે બેસી ગયા હતા. એ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી આવી દાદાગીરી ના ચલાવી લેવાય તેવું બોલ્યા હતા. અને ગૃહમંત્રીના આવા ઉચ્ચારણો સામે કોંગ્રેસના સભ્યોએ પણ ઉભા થઈને હોબાળો મચાવવા લાગ્યા હતા. બરોબર. એની સામે ભાજપે પણ ગૃહમાં હંગામો મચાવી દીધો હતો. કોંગ્રેસના સભ્ય અને એના મંત્રીઓ, એટલે કોંગ્રેસના સભ્યો અને રાજ્યના મંત્રીઓ સામસામે આવી ગયા હતા. શું હતું? સામસામે આવી ગયા હતા અને બંને તરફથી હંગામો મચી ગયો હતો. આમાં કોંગ્રેસના સભ્યએ છે ને મંત્રીઓ સામે હાથ ઊંચા કરી નોંધ ના એવા અપશબ્દો બોલ્યા હતા અને અપશબ્દોના કારણે મંત્રીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગૃહની આખી જ કામગીરી ખોરંબે પડી ગઈ હતી. બરોબર. આ દરમિયાન કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પુંજાભાઈ વંશજ, જે ધારાસભ્ય છે, પુંજાભાઈ વંશે જે અપશબ્દો બોલ્યા હતા એમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આ શબ્દો પાછા ખેંચવા અધ્યક્ષને સૂચના કરી હતી. બરોબર. એટલે વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યએ આ શબ્દો પાછા ખેંચવાનું કહેતા પુંજાભાઈ વંશે શબ્દો પાછા ખેંચી કહ્યું હતું કે ગૃહમંત્રીની બોડી લેંગ્વેજ, તેમની ભાષા પણ શોભે એવી નથી. આવું બોલતા અધ્યક્ષ નિમાબેન આચાર્ય આખો મામલો શાંત પાડ્યો હતો. તેમ છતાં વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને બિન સંસદીય ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે બિન સંસદીય શબ્દનો પ્રયોગ કરવા બદલ કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બરાબર. હા, અને જે આજે આખી ઘટનાક્રમ આપણે સંજયભાઈ જોઈએ તો જે વિધાનસભાની અંદર આ રીતના શબ્દોનો ઉચ્ચારણ કરવું એ પણ એક ગ્રહની ગરિમાને શોભે એવી વસ્તુ નથી. તો આ બાબતમાં આવતીકાલે કોંગ્રેસનું ગૃહની અંદર કઈ ટાઈપનું વલણ રહેશે એ બાબત આપ શું કહેવા માંગો છો? તો હવે જે આવતીકાલનું દિવસ છે એ લાગે છે કે વધુ તોફાની દેખાઈ આવે છે, કારણ કે કોંગ્રેસના ઉના વિસ્તારના ધારાસભ્ય પુંજાભાઈ વંશને જે 7 દિવસ માટે સસ્પેન્ડ કરેલા છે. આપ ત્યાં નજર રાખતા રહેજો શું થાય છે ગાંધીનગરની ગતિવિધિઓ. આભાર. હા.